નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજનો વિષય છે અંગ્રેજી, અને એમાં શું શીખવાનું છે? ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર ઈયર. હવે જો, ઈ ફોર એલિફન્ટ અને ઈ ફોર ઈયર. હવે જો, ઈયર એટલે કાન અને ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી ભાઈ, બરાબર છે ને? હવે તમારે ઈ ફોર એલિફન્ટ શીખવો છે ને, તો તમારે તમારી ચોપડી અને પેન્સિલ લઈને મારી સાથે ઈ ફોર એલિફન્ટ આલ્ફાબેટ શીખવા માટે તૈયાર થઈ જાઓ. જો અહીંયા છૂટા છૂટા ટપકા આપેલા છે, બરાબર છે? હવે એ ટપકા ઉપર આપણે શું કરવાનું છે, એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને સીધી લાઈન બનાવવાની છે, બરાબર છે? ચાલો મારી સાથે શીખો. એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને સીધી લાઈન બનાવવાની છે, બરાબર છે? પછી ઉપરની લાઈન, જો એમાં પણ છૂટા છૂટા ટપકા છે, એ પણ એ કઈ લાઈન છે, તો કે આડી લાઈન છે. એવી કેટલી લાઈન કરવાની છે, તો કે ત્રણ, બરાબર છે? તો એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને એક વખત આડી લાઈન બનાવી, બરાબર છે? હવે એની નીચે આ વચ્ચેની લીટી છે ને, એની નીચે ફરીથી આપણે ત્રાસી લાઈન, ફરીથી આપણે આડી લાઈન બનાવીશું, બરાબર છે? એક ટપકાને બીજા ટપકા સાથે જોડીને. હવે ફરીથી ત્રીજી લાઈન, બરાબર છે? એ પણ એક ટપકાને બીજા ટપકા સાથે જોડી અને આડી લાઈન બનાવવાની છે, બરાબર છે? એક ઊભી લાઈન અને ત્રણ આડી લાઈન, બરાબર છે? એના વડે શું બનાવશું આપણે? ઈ ફોર એલિફન્ટ. ફરીથી આપણે શીખીએ, બરાબર છે? પહેલાં શું કરવાનું છે? ઊભી લાઈન, પછી આડી લાઈન, ફરીથી પાછી આડી લાઈન અને ફરીથી આડી લાઈન. આ રીતના શું બન્યો આપણો? ઈ ફોર એલિફન્ટ, બરાબર છે? ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, બરાબર છે? હવે જો, આ નાના નાના ખાના આપેલા છે, એમાં આપણે ફરીથી આપણે ઈ ફોર એલિફન્ટ બનાવતા શીખીએ, બરાબર છે? પહેલાં બનાવો ઊભી લાઈન, પછી સૌથી ઉપર આડી લાઈન, પછી વચ્ચે એક આડી લાઈન અને ફરીથી નીચે એક આડી લાઈન, બરાબર છે? આ શું બન્યું આપણો? ઈ ફોર એલિફન્ટ. ઊભી લાઈન, ફરીથી પાછી આડી લાઈન, વચ્ચે આડી લાઈન અને સૌથી નીચે આડી લાઈન, બરાબર છે? આવી રીતના આપણે શું બનાવતા શીખીશું? ઈ ફોર એલિફન્ટ. તમને બધાને ખ્યાલ આવી ગયો કઈ રીતના આપણે ઈ ફોર એલિફન્ટ બનાવવાનો? તો હવે બધા સરસ રીતે ટપકા ઉપર જ લાઈન કરવાની છે, ટપકાની ઉપર જ સરસ પેન્સિલ લખવાનું છે પેન્સિલ દ્વારા, બરાબર છે? એટલે શું બનશે આપણે? ઈ ફોર એલિફન્ટ. ઊભી લાઈન, આડી લાઈન, વચ્ચે આડી લાઈન અને નીચે આડી લાઈન, બરાબર છે? આ રીતના ત્રણ લાઈન આડી અને એક લાઈન ઊભી, એ રીતના આપણે શું બનાવશું? ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ. હવે તમને સરસ રીતે લખતા આવડી ગયું છે, બરાબર છે? તો તમારે તમારી જાતે તમારે શીખવાનું છે. હવે મમ્મીને કહેવાનું નહીં. મમ્મીને શું કહેવાનું? કે મને ઈ ફોર એલિફન્ટ લખતા આવડી ગયો છે, તો હું મારી જાતે સરસ અક્ષરે હું ઈ ફોર એલિફન્ટ લખીશ, બરાબર છે? તમે ચોપડીમાં સરસ રીતે ઈ ફોર એલિફન્ટ લખવાનો છે. ઈ ફોર એલિફન્ટ બોલતા જવાનું છે, હો, સાથે સાથે. ઈ ફોર એલિફન્ટ, ઈ ફોર એલિફન્ટ.
થઈ ગયું. તમારે પણ તમારી ચોપડીમાં સરસ રીતે ઈ ફોર એલિફન્ટ લખાઈ ગયો છે. જો ન આવડે તો ફરીથી આપણે સરસ રીતે પ્રેક્ટિસ તમારે તમારી ચોપડીમાં કરવાની છે. સરસ રીતે ઈ ફોર એલિફન્ટ લખતા શીખવાનું છે, બરાબર છે. આ કયો આલ્ફાબેટ છે આપણો? તો કે ઈ ફોર એલિફન્ટ. થેન્ક યુ.